સમાચારમાં વાત કરીએ તો વડોદરા હણીલેખ દુર્ઘટના મામલો જેમાં ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સની અટકાયત કરી છે. તો ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સની અટકાયત કરી છે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર જોવા મળ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચ બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસને હરણીલેખ પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી પોલીસ પકડથી દુર્ભાગ્યો છે. તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાનો મામલો જેમાં ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સની અટકાયત કરી છે. તો આ મામલે મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર જોવા મળ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચ બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસને હરણી લેક પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ કરી હતી. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી પોલીસની પકડથી દુર્ભાગ્યો છે. ગઈકાલે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે બે શખ્સની અટકાયત કરી છે. તો મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર જણાઈ રહ્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ગયા છે. જી, ગઈકાલે વડોદરામાં હરણીએ તળાવ દુર્ઘટનાનો મામલો જે છે બન્યો હતો, તેમાં ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની અટકાયત કરી છે. શું છે સમગ્ર મામલો? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સ્કૂલના બાળકો છે તે સ્કૂલના બાળકો હરણી તળાવમાં જે પ્રવાસ દરમિયાન ગયા હતા ને ત્યારબાદ જે બોટની મુસાફરી છે તે મુસાફરી કરતા કરતા જે બોટ છે તે બોટ ઊંધી પડી ગઈ હતી ને ત્યારબાદ લગભગ જો સત્તાવાર જો આંકડો છે તે 14નો છે, પરંતુ મોડી રાતે પણ એક બાળકનું મૃત્યુ થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે. સત્તાવાર રીતે સમાચાર છે તે 10 વાગ્યાની આસપાસ આપવામાં આવશે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે 10 જેટલા જે બાળકો છે તે બાળકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ છે તે પોસ્ટમોર્ટમ કરી નાખવામાં આવ્યું છે. 4 જેટલા જે મૃતદેહ છે તેને હજુ પોસ્ટમોર્ટમ છે તે પોસ્ટમોર્ટમ અંદર કરવામાં આવી રહ્યું છે. વડોદરા ખાતે આવેલી જે સયાજી હોસ્પિટલ છે તે પોસ્ટમોર્ટમ વિભાગમાં જે 4 મૃતદેહો છે તેમનું પીએમ છે તે પીએમ કરવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં છે તે પગલાં લેવાની જાહેરાત છે તે જાહેરાત કરી દીધી હતી, અને ત્યારબાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટની જે કમિટી છે તે કમિટી દ્વારા સમગ્ર જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે. 10 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ છે તે સંપૂર્ણ રિપોર્ટ ગૃહ ખાતાને આપવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પણ કોન્ટ્રાક્ટર અને જે મેનેજર છે તેની બેદરકારી છે અથવા તો જે ગાડી ચાલક છે તેની બેદરકારી સામે આવી છે તો તેમની સામે પણ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. 2 લોકોની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે જે પરેશ શાહ તેને હાલ શોધખોળ છે તે શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગંભીર બેદરકારી રાખીને જે જે 18ની કેપેસિટીમાં જે 30 કરતાં પણ વધારે જે બાળકો અને જે સ્કૂલના ટીચરો છે તેમને બોટમાં સવાર કરાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે તેમાંથી 10 જેટલા જે લોકો છે તેમને લાઈફ જેકેટ આપવામાં આવ્યું હતું. બીજા જે 20થી વધારે જે લોકો છે જે બાળકો છે તેમને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું નહોતું. એટલે કહી શકાય કે ગંભીર પ્રકારની બેદરકારી છે તે સામે આવી છે. ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં પણ દુઃખનો માહોલ છે તે માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલ રાતે મોડી રાત સુધી હોસ્પિટલમાં જે લોકો જે બાળકોના મૃતક બાળકના પરિવારના જે લોકો છે તે મોડી રાત સુધી હોસ્પિટલ ખાતે હતા, અને તે પોતાના જે બાળકનું મૃતદેહ છે તે મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા પછી ત્યારબાદ લઈ ગયા હતા. જો વાત કરવામાં આવે તો બપોર બાદ છે તે જે બાળકો છે તેમની જે દફનવિધિ એટલે કે અંતિમ ક્રિયા છે તે અંતિમ ક્રિયા કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો હરણી ખાતે આવેલા જે તળાવ છે તે તળાવમાં પણ સમગ્ર રાત દરમિયાન જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને સાથે જ એનડીઆરએફની ટીમો પણ છે તે ક્યાંક ને ક્યાંક હવે હજુ હાલમાં પણ વડોદરામાં યથાવત છે. કોઈપણ પ્રકારની બનાવ હવે બનશે તો તેના માટે પણ QRTની ટીમ પણ તૈયાર છે.
વડોદરા પોલીસ દ્વારા 9 જેટલી જે ટીમો છે તે 9 જેટલી ટીમો બનાવવામાં આવી છે, અને સાથે જ જેટલા પણ જે આરોપીની સંડોવણી સામે આવી છે તે તમામે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ છે તે રાજ્ય ગૃહમંત્રી દ્વારા આપી દેવામાં આવે છે. મુખ્યમંત્રી પણ ગઈકાલે રાતે મોડી રાતે જે બાળકો છે તે બાળકો અને જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમની ખબર અંતર પૂછ્યા હતા, અને સાથે જ તેમને જલ્દીથી જલ્દી સારવાર મળી રહે તે પ્રમાણે ડૉક્ટરને પણ સૂચન કરી દેવામાં આવ્યું હતું. અને સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાએ જે અમદાવાદ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, બરોડા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ જગ્યાએ સર્ચ કરી રહી છે, અને સાથે જ બે લોકોને રાઉન્ડઅપ છે તે રાઉન્ડઅપ કરી અટકાયત કરી છે, અને બીજા જે તમામે તમામ જે લોકો છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ છે તે આદેશ ગાંધીનગરથી આપી દેવામાં આવ્યા છે. જોઈએ કેટલા વાગ્યા સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. બિલકુલથી જો વાત કરવામાં આવે તો સમગ્ર રાત્રિ એટલે કે મોડી રાત સુધી જે રેસ્ક્યુ ઓપરેશન છે તે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે બાળકો છે તે બાળકોના જે મૃતદેહ મળી આવ્યા હતા તે લોકોને પોસ્ટમોર્ટમ ખાતે બરોડાની સયાજી હોસ્પિટલ છે ત્યાં આગળ લાવવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક તેમની સાથે તેમના પરિવારજનો પણ તે ખૂબ જ અત્યંત દુઃખની પરિસ્થિતિમાં હતા, અને સાથે જ જો વાત કરવામાં આવે તો પણ પોલીસનો પણ મોટો કાફલો છે તે મોટો કાફલો મોડી રાતે હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો. જી અત્યાર સુધીમાં કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને કયા કલમ હેઠળ તેઓ લોકોને સજાવટ કરવામાં આવી છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતે બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બોટનું જે સંચાલન કરે છે તેના મેનેજર અને તેની સાથે સાથે જ જે બોટ ચલાવનાર જે વ્યક્તિ હતો તેની અટકાયત કરી દેવામાં આવી છે, અને સાથે જ પોલીસ દ્વારા જે સહઅપરાધ માનવ વધનો જે કલમ છે તે કલમ હેઠળ ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. હરણી પોલીસ સ્ટેશન બરોડા ખાતે જે ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો છે, અને સાથે જ જે મુખ્ય સંચાલક છે એટલે કે પરેશ શાહ છે જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેને પેટા કોન્ટ્રાક્ટમાં બીજા કોઈને કોન્ટ્રાક્ટ આપેલો અને તેને પણ તે વ્યક્તિએ પણ ત્રીજા કોઈને કોન્ટ્રાક્ટમાં આપેલો, એટલે કે તમામે તમામની ધરપકડ આગામી દિવસોમાં કરી લેવામાં આવશે. પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે મેનેજર છે તેની અટકાયત કરવામાં આવી છે, અને સાથે જ જે બોટ ચાલક છે તેની અટકાયત કરી દેવામાં આવી છે. જી કેટલા દિવસમાં આ તપાસના જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તમામે તમામ જે ઘટના દુઃખદ ઘટના બની હતી તેમાં તપાસના આદેશ છે તે આદેશ આપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જે આદેશ છે તે આદેશ આપવામાં આવ્યો હતો કે બરોડા જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં જે સંપૂર્ણ તપાસ છે તે સંપૂર્ણ તપાસ કરવામાં આવે, અને પોલીસ અથવા તો પ્રશાસનને જે પ્રમાણના જે કે પ્રકારના ડોક્યુમેન્ટ અથવા તો જે કે પ્રકારની સહાયની જરૂર પડે તે સહાયની બાંહેધરી આપી દીધી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે જે દુઃખદ ઘટનાક્રમ બન્યો છે તેનો સંપૂર્ણ રિપોર્ટ છે તે 10 દિવસમાં આપી દેવાનો હુકમ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જી રવિ, રેસ્ક્યુ કાર્ય તો મોડે સુધી ચાલ્યું હતું પરંતુ મોતનો આંકડો મૃત્યુઆંક ક્યાં સુધી પહોંચ્યો છે તે કઈ સામે આવ્યું છે કે કેમ? બિલકુલથી જે પ્રમાણે હાલમાં સત્તાવાર જાહેરાત ગઈકાલે મોડી રાતે જે કરવામાં આવી હતી કે 14 જેટલા જે લોકોના મૃત્યુ છે તેમાં થયા હતા, તેમાંથી વાત કરવામાં આવે તો 12 જેટલા જે નાના ભૂલકાઓ છે તેમના મૃત્યુ થયા હતા, અને સાથે જ 2 શિક્ષકો હતા તે 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. પરંતુ જો વાત કરવામાં આવે તો મોડી રાતે જે પ્રમાણે જે વેન્ટિલેટર ઉપર એક બાળકને રાખવામાં આવ્યું હતું તેનું પણ જે દુઃખદ છે જે દુઃખદ અવસાન થયું હોય તેવા અહેવાલો છે તે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે જે માહિતી છે તે માહિતી 10 વાગ્યાની આસપાસ છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવશે, અને ત્યારબાદ સત્તાવાર જે માહિતી છે તે માહિતી પ્રસારિત કરી શકાશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ગઈકાલે મોડી રાતે જે માહિતી આપવામાં આવી હતી તેમાં 14 જેટલા જે લોકો છે તેમનું મોતનો આંકડો સામે આવ્યો હતો. પરંતુ હાલમાં જેટલા લોકો વેન્ટિલેટર ઉપર છે અથવા તો સારવાર હેઠળ છે તેમનું પણ ક્યાંક ને ક્યાંક જે ગંભીર પરિસ્થિતિમાં દુઃખદ અવસાન થયું હોય તેવું સ્પષ્ટપણે જે સ્થાનિક સૂત્રો છે તેમનું કહેવું છે. પરંતુ હાલમાં તો સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનું નિવેદન આવ્યું નથી. ગઈકાલ મોડી રાત સુધી જે નિવેદન છે તેમાં 12 નાના ભૂલકાઓ છે અને 2 ટીચરના મોતનો સંપૂર્ણ પુષ્ટિ છે તે પુષ્ટિ કરી દેવામાં આવી છે. જી ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમ તપાસમાં લાગી છે કારણ કે આ ખૂબ જ મોટી દુર્ઘટના કહેવાય? બિલકુલથી જે પ્રમાણે જે બરોડાના હરણી તળાવ ખાતે જે બાળકો જે બોટમાં ગયા હતા અને ત્યારબાદ સંપૂર્ણ જે દુઃખદ બનાવ બન્યો હતો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દુઃખનું મોજું છે દુઃખનું મોજું ફરી વળ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે
રાજ્યના ગૃહમંત્રી છે તે ગૃહમંત્રી પોતે પણ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ અને ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પરંતુ જે પ્રમાણે પોલીસની 9 જેટલી જે અલગ અલગ ટીમો છે તે અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે, જેમાં ડીસીપી અને એસપી અને પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સમાવેશ કરવામાં આવે છે. સાથે જ જે 9 જેટલી જે ટીમો છે તે અલગ અલગ રીતે મોડી રાતથી જ કામે લાગી ગઈ હતી, જેમાં મોડી રાતે 2 લોકોની અટકાયત છે તે અટકાયત કરી દેવામાં આવી હતી. તેમની પૂછપરછ છે તે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે લાઈફ જેકેટ હતા તો આપ્યા કેમ નહીં, અથવા તો નહોતા તો જ્યારે ફાયર બ્રિગેડ અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ચેકિંગ કરવામાં આવે છે તો ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી છે કે નહીં, કેટલા વર્ષથી આ કોન્ટ્રાક્ટ છે તે ચાલતો હતો અને અગાઉ પણ આવો કોઈ બનાવ બનેલો હતો કે નહીં, જે નાવડી ચાલક છે તેને કોઈ પણ પ્રકારનું જે નાવડી ચલાવવાનું પ્રશિક્ષણ છે તે આપવામાં આવ્યું હતું કે નહીં તેની પણ તપાસ હાલ પોલીસ કરી રહી છે. અને સાથે જ અલગ અલગ જે દિશામાં જે 3 કોન્ટ્રાક્ટર અલગ અલગ જે પેટા કોન્ટ્રાક્ટમાં આપેલા હતા તે પણ પોલીસ દ્વારા તેની પણ ચકાસણી છે તે ચકાસણી કરવામાં આવી રહી છે. જે બાળકો ઘાયલ થયેલા છે તે લોકોની તબિયત કેવી છે તે કોઈ માહિતી મળી શકે કેમ? બિલકુલ, તે હાલમાં તો જે લોકો ઘાયલ થયા છે તેમને સયાજી હોસ્પિટલ અને બરોડાની જે જાનવી એટલે ખાનગી હોસ્પિટલ છે તે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે લોકો ક્રિટિકલ છે અથવા તો જે લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તે લોકોને રજા આપી દેવામાં આવી છે. પરંતુ જે લોકો હાલ જે વેન્ટિલેટર ઉપર છે તેમને અત્યારે હાલ સારવાર છે તે સારવાર આપવામાં આવી રહી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો ડૉક્ટરોની ટીમ પણ છે તે ખાનગી ડૉક્ટરોની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને સાથે સાથે જ દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારનું સૂચન છે તે સૂચન મુખ્યમંત્રી કાર્યાલયથી આપવામાં આવ્યું છે. જી, આ કહી શકાય કે મુખ્ય જે કોન્ટ્રાક્ટર છે પરેશ શાહ તે ફરાર છે, તે અંગે કોઈ તપાસ પોલીસ કરી રહી છે કે કેમ? કોઈ સીસીટીવી ફૂટેજ એવા કોઈ મળ્યા છે કે કેમ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ મુખ્ય વ્યક્તિ છે તેને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના દ્વારા પરેશ શાહ દ્વારા જે કોન્ટ્રાક્ટ છે તે પેટા કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ત્રીજા એક અન્ય વ્યક્તિને જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો. એટલે કે કહી શકાય કે આમ 1/1/1 એટલે કે 3 જણને જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેના દ્વારા જ જે બોટિંગ છે તે બોટિંગ કરવાનું હોય છે. પરંતુ સંપૂર્ણ ગેરરીતિ છે તે સંપૂર્ણ ગેરરીતિ આ પ્રકરણમાં સામે આવી છે. જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળે છે તે વ્યક્તિએ જ પોતે આ કોન્ટ્રાક્ટનું પાલન કરવાનું હોય છે. તેના અલગ અલગ નિયમો હોય છે, તે નિયમ અનુસાર સેફટીથી લઈને તમામે તમામ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ જે પરેશ શાહ છે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેને પેટા કોન્ટ્રાક્ટમાં જે બોટ ચલાવવાનું જે કોન્ટ્રાક્ટ છે તે આપી દીધો હતો. અને ત્યારબાદ જે બીજા વ્યક્તિ છે તે બીજા વ્યક્તિએ ત્રીજી વ્યક્તિને આપી દીધો હતો. એટલે કે કહી શકાય કે કોઈ પણ પ્રકારના જે નિયમો છે તે નિયમોનું પાલન થતું નહોતું. સાથે જ જો વાત કરવામાં આવે તો જે 19 જેટલા બાળકો અથવા તો 19 જેટલા જે પેસેન્જરો બેસાડવાની કેપેસિટી હતી તેમાં 30થી પણ વધારે લોકો છે તે લોકો એક જ બોટમાં ભરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ઓવરલોડના કારણે અથવા તો બીજા કોઈ અન્ય કારણસર બોટ છે તે બોટ ક્યાંક ને ક્યાંક પલટી ખાઈ ગઈ હતી અને જે માસૂમ બાળકો છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જી, આ સમગ્ર મામલે હાલ તપાસ પણ ચાલી રહી છે અને કેટલા લોકોના નામ તપાસમાં સામે આવ્યા છે? બિલકુલથી સમગ્ર મામલે તપાસના આદેશ છે તે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. જે પ્રમાણે જે ગંભીર ઘટના દુર્ઘટના બની હતી કે બોટમાં બેસેલા જે બાળકો હતા તે બાળકોનું જે હરણી તળાવ છે તે હરણી તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું અને ત્યારબાદ સમગ્ર તંત્ર છે તે તંત્ર એક્શનમાં આવી ગયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. અને સાથે જ જો વાત કરવામાં આવે તો 5 લોકો વિરુદ્ધ છે તે 5 લોકો વિરુદ્ધ ગુનો છે તે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી 2 આરોપીઓ છે તે 2 આરોપીઓની અટકાયત થઈ ગઈ છે. અને મુખ્ય આરોપી પરેશ શાહ છે તેની બરોડા ક્રાઇમ બ્રાન્ચ છે તે શોધખોળ કરી રહી છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગાંધીનગર ગૃહ વિભાગ દ્વારા 10 દિવસમાં સમગ્ર રિપોર્ટ અહેવાલ જે તૈયાર કરીને આપવાની વાત છે, ક્યાંક ને ક્યાંક પોલીસ પણ કોઈ પણ પ્રકારનું કચાશ છે તે કચાશ આમાં નહીં રાખે. જેટલા પણ આરોપીઓ છે તે તમામે તમામ આરોપીઓને ઝડપી અને તેમને કાયદાના પાઠ છે તે પાઠ શીખવાડશે. જી, એ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે 2 શખ્સની પણ અટકાયત કરી લીધી છે અને આ મામલે પૂછપરછ પણ હાથ ધરાશે. મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી ફરાર જણાઈ રહ્યો છે. તો પોલીસને હરણી લેક પાસેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી પણ પોલીસ પકડથી દૂર ભાગ્યો છે. તો આ મામલે હાલ તપાસ ચાલી રહી છે, તેમજ 10 દિવસમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે.